વાલા વિદ્યાર્થીઓ, હવે આપણે ધોરણ 9 કોમ્પ્યુટર વિષયમાં પ્રકરણ 7 ઉબુન્ટુ લિનક્સ જીયુઆઈ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ નો પરિચય શીખીશું. આખા પ્રકરણનો સારાંશ અહીં આપેલો છે કે આપણે આ પ્રકરણમાં શું શીખવાનું છે. ઉબુન્ટુ લિનક્સ જીયુઆઈ નો પરિચયમાં જીનોમ 2 ડેસ્કટોપ એપ્લિકેશન મેનુ પ્લેસ મેનુ સિસ્ટમ મેનુ એડમિનિસ્ટ્રેટર મેનુ એપ્લિકેશન લોન્ચર નોટિફિકેશન એરિયા મી મેનુ વિશે જાણીશું. જીનોમ 2 ડેસ્કટોપનો દેખાવ આપણી અનુકૂળતા મુજબ કેવી રીતે બદલી શકાય તે આ પ્રકરણમાં આપણે શીખવાના છીએ. હવે પરિચય. જીનોમ 2 ડેસ્કટોપ લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમના મોટાભાગના ઘટકો માટે એકથી વધુ પસંદગીઓ પૂરી પાડે છે. લિનક્સ જીનોમ KDE યુનિટી એક્સપેસ LXDE અને ઘણા બધા ડેસ્કટોપ મેનેજર પૂરા પાડે છે. પેનલમાં ટોપ પેનલ વિશે વાત કરીએ તો ટોપ પેનલમાં મુખ્ય 3 મેનુઓ આવેલા છે. એક છે એપ્લિકેશન મેનુ, બીજું છે પ્લેસ મેનુ, ત્રીજું છે સિસ્ટમ મેનુ. ટોપ પેનલમાં 3 મેનુ ઉપરાંત નીચે પ્રમાણે મેનુ ધરાવે છે. એપ્લિકેશન લોન્ચર, નોટિફિકેશન એરિયા, સિસ્ટમ તારીખ અને સમય, મી મેનુ અને સેશન મેનુ. સેશન મેનુ એટલે કે આપણો પીરિયડ કે ટાઈમ લિમિટ હોય છે ને જે તાસ, અહીંયા આગળ સેશન મેનુ નામ આપેલું છે. ટોપ પેનલમાં આટલી વસ્તુઓ આવેલી હોય છે. પ્રેક્ટિકલમાં જ્યારે આપણે જોઈશું ત્યારે આ બધું તમને આકૃતિ સ્ક્રીન ઉપર સમજાવીશ. હવે વાત કરીએ ડેસ્કટોપ. ડેસ્કટોપ શરૂઆતમાં ખાલી હોય છે. વારંવાર ઉપયોગમાં લેવામાં આવતી ફાઇલ અને ફોલ્ડર કે તેને અહીં મૂકી શકાય છે. બોટમ પેનલમાં શો ડેસ્કટોપ આઇકન, હાલમાં કાર્યરત વિનિયોગની લઘુ રજૂઆત, ડેસ્કટોપ સ્વિચર અને ટ્રેસ આઇકન આપવામાં આવેલા છે. એપ્લિકેશન મેનુ વિશે વાત કરીએ. હવે આપણે એપ્લિકેશન મેનુના વિભાગો અને પૂર્વસ્થાપિત એવા સોફ્ટવેર નીચે દર્શાવેલા છે. એક છે એસેસરીઝ. તો એસેસરીઝમાં કેલ્ક્યુલેટર, સાદી કે વૈજ્ઞાનિક ગણતરીઓ કરવા માટે, સીડી ડીવીડી ક્રિએટર, સીડી ડીવીડી ડિસ્ક પર માહિતીનો સંગ્રહ કરવા માટે, ડિસ્ક યુઝેસ એનેલાઇઝર, ડિરેક્ટરી કે ફાઇલના પ્રકાર પ્રમાણે ડિસ્કના ઉપયોગનું પૃથ્થકરણ કરવા માટે, જી એડિટ પ્લેન ટેક્સ ફાઇલની રચના કરવા તથા માટે, જેમ વિન્ડોમાં નોટપેડ છે એવું ઉબુન્ટુ લિનક્સમાં જી એડિટ નામનો પ્રોગ્રામ છે. મેનેજ પ્રિન્ટ જોબ, છાપકામ માટે રજૂ કરવામાં આવેલા કાર્યોનું સંચાલન કરવામાં આવે છે. ટેક સ્ક્રીનશોટ, વર્તમાન સ્ક્રીનના દેખાવની નકલ કરી ચિત્ર ફાઇલ બનાવવા માટે, ટર્મિનલ એસેસરીઝમાં ટર્મિનલ CLI કમાન્ડ લાઇન ઇન્ટરફેસનો ઉપયોગ કરવા માટે, 11-12માં તમારે ટર્મિનલની વધારે જરૂર પડશે કારણ કે સ્ક્રિપ્ટ લખવાની થશે. ટોમ બોય નોટ્સ, યુક્તિઓ અને વિચારોને શોધી તથા વ્યવસ્થિત નોંધ કરી શકાય તે માટેની ઉબુન્ટુની નોટબુક બનાવવા માટે. એપ્લિકેશન મેનુમાં બીજો વિકલ્પ છે ગેમ્સ, મનોરંજન માટે રમાતી કેટલીક રમતોનો સમાવેશ ગેમ્સ મેનુમાં સબ મેનુ દ્વારા કરવામાં આવ્યો છે. 3 ગ્રાફિક્સ એપ, સ્પોટ, ફોટો મેનેજર,
डिजिटल कैमेरा के मोबाइल फोनना कैमेरा थी लीधेली तस्वीरों की गोठवणी करतु सॉफ्टवेर GIMP इमेज एडिटर चित्रों ने सुधारवा माटे ओपन ऑफिस ड्रो सरल चित्रों दौरवा माटे सीम्पल स्कैन स्कैनर नो उपयोग करी दस्तावेजों स्कैन करवा माटे चौथो एप्लिकेशन मेनू में चौथो विकल्प है इंटरनेट इंटरनेट में MTIM क्लाइंट इंटरनेट द्वारा अन्य व्यक्तियों द्वारा चैट करवा माटे मोजिला फायरफॉक्स वर्ल्ड वाइड वेब ना उपयोग करवा माटे नु वेब ब्राउजर जीवीबर सोशल नेटवर्क क्लाइंट सोशल नेटवर्किंग वेबसाइट नो उपयोग करवा माटे जेम के फेसबुक के ट्विटर आ उपरांत डेस्कटॉप स्क्रीन नु नियंत्रण करवा माटे ना सॉफ्टवेर नो समावेश थाय छे एप्लिकेशन मेनू में पांचमो विकल्प छे ऑफिस आ सब मेनू कार्यालय में करवामां आवता कार्यों माटेनी सुविधा पूरी पाड़े छे डिक्शनरी ऑनलाइन शब्दकोश कैलेंडर सहकर्मचारी के ग्राहकों वगैरह साथ वेची शकाय इवोल्यूशन ईमेल नो उपयोग करवा माटे ईमेल क्लाइंट जीमेल याहू मेल थी इवोल्यूशन सॉफ्टवेर जुदू छे तमे ऑफलाइन काम करी सको अने आखा तमारा ईमेल ने तमे मैनेज करी सको छो विविध प्रकार थी इवोल्यूशन द्वारा एप्लिकेशन ना ऑफिस विकल्प में राइटर शब्द प्रक्रिया करवा माटे शब्द प्रक्रिया एमएस ऑफिस में जेम माइक्रोसॉफ्ट वर्ड छे कैल्सी विस्तार पत्रक नी सुविधा पूरी पाड़े छे एमएस ऑफिस में एक्सेल छे इम्प्रेस रजूआत तैयार करवा माटे माइक्रोसॉफ्ट ऑफिस में जेम पावर पॉइंट छे એપ્લિકેશન મેનુનો છઠ્ઠો વિકલ્પ સાઉન્ડ અને વિડિયો આ સબ મેનુ મનોરંજન માટે નિર્મિત વિનિયોગોનો સમાવેશ કરવામાં આવેલ છે બ્રાસેરો ડિસ્ક બર્નર એટલે કે સીડી ડીવીડી પર લખવા માટે મૂવી પ્લેયર મૂવી જોવા માટે PTV વિડિયો એડિટર વિડિયો સુધારવા થોડા મૂળભૂત કાર્યો કરવા માટે રિધમ બોક્સ મ્યુઝિક પ્લેયર સંગીત વગાડવા અને સાઉન્ડ રેકોર્ડર માઇક્રોફોનની મદદથી ધ્વનિનું મુદ્રણ કરવા માટે આપણે એપ્લિકેશન મેનુમાં ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટર વિશે વાત કરીશું જો તમારી પાસે એપલનો ફોન હોય તો એપલનો પ્લે સ્ટોર છે પોતાનો એન્ડ્રોઈડ ફોન હોય તો ગૂગલ પ્લે સ્ટોર આવે છે એવી રીતે ઉબુન્ટુ સોફ્ટવેર સેન્ટરમાંથી આપણા માટે બધા સોફ્ટવેર ત્યાંથી આપણા માટે અવેલેબલ કરેલા છે ઉપયોગ કરતા અન્ય સોફ્ટવેરમાંથી પસંદગી કરી સ્થાપિત એટલે કે ઇન્સ્ટોલ કરી શકે છે આ પ્રકારના સોફ્ટવેર કેનોનિકલ લિમિટેડ તેના ભાગીદારો અને સભ્યો ડેલિયન પ્રોજેક્ટ તથા અન્ય કોમ્યુનિટી દ્વારા બનાવવામાં આવેલ છે આ સોફ્ટવેરમાં રમતગમત અને અભ્યાસ એમ બે પ્રકારના સોફ્ટવેરનો સમાવેશ કરવામાં આવ્યો છે હવે એપ્લિકેશન મેનુ બાદ પ્લેસીસ મેનુની વાત કરીએ પ્લેસીસ મેનુ ઉપયોગકર્તાના કોમ્પ્યુટર કે તેની સાથે સંલગ્ન અન્ય કોમ્પ્યુટરમાં આવેલ સ્ટોરેજ સાધનોનો ઉપયોગ કરવામાં સહાયભૂત બને છે પ્લેસીસ મેનુના સબ મેનુ નીચે દર્શાવેલ છે એક છે હોમ ફોલ્ડર હાલમાં લોગિન થયેલ ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરી નોટિલસ ફાઇલ બ્રાઉઝરમાં ખોલવા ડેસ્કટોપ આ વિકલ્પ પર ક્લિક કરવાથી ઉપયોગકર્તાના ડેસ્કટોપ ફોલ્ડરને નોટિલસ ફાઇલ બ્રાઉઝર નામના પ્રોગ્રામમાં ખોલી શકાય છે ડેસ્કટોપ ફોલ્ડર ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીની અંદર આવેલું હોય છે પ્લેસીસ મેનુમાં બીજું છે ડોક્યુમેન્ટ
ઉપયોગકર્તાના અંગત દસ્તાવેજોનો સંગ્રહ કરવા માટે આપવામાં આવેલું છે. આ ફોલ્ડર ઉપયોગકર્તાની હોમ ડિરેક્ટરીમાં આવેલું છે. વિન્ડોમાં માય ડોક્યુમેન્ટ હોય છે તેવું. મ્યુઝિક સંગીતને લગતી ફાઇલોના સંગ્રહ કરવા માટે આ ફોલ્ડરનો ઉપયોગ થાય છે. પિક્ચર્સ આ ફોલ્ડરનો ઉપયોગ ચિત્રોનો સંગ્રહ કરવા માટે થાય છે. વિડીયો આ ફોલ્ડરમાં વિડીયો ફાઇલોનો સંગ્રહ કરવા માટે થાય છે. ડાઉનલોડ ઇન્ટરનેટ પરથી ડાઉનલોડ કરવામાં આવેલી ફાઇલોનો સંગ્રહ. પૂર્વનિર્ધારિત અંગ્રેજીમાં ડિફોલ્ટ આ ફોલ્ડરમાં સંગ્રહ કરવામાં આવે છે. કોમ્પ્યુટર કોમ્પ્યુટરમાં આપેલ તમામ સ્થાયી અને રિમૂવેબલ સ્ટોરેજ સાધનોનો દર્શાવે છે. એટલે કે માય કોમ્પ્યુટરમાં આપણે હાર્ડ ડિસ્કના જે પાર્ટીશનો પેન ડ્રાઈવ સીડી ડીવીડી જો લગાડેલા હોય તો આપણને માહિતી આપે છે કુલ કેટલી સ્પેસ છે, એમાં વપરાઈ કેટલી છે અને ખાલી સ્પેસ કેટલી છે. નેટવર્ક એક જ નેટવર્કમાં જોડેલા ઉબુન્ટુ કે વિન્ડો ઓપરેટિંગ દર્શાવે છે. જો વહેંચણીનો વિકલ્પ ઉપલબ્ધ હોય તો અન્ય કોમ્પ્યુટર સાથી સરળતાથી ફાઇલનું સ્થાનાંતર કરી શકાય છે. કનેક્ટ ટુ સર્વર યુનિક્સ કે તેના જેવી અથવા વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ ચલાવતા જુદા જુદા પ્રકારના સક્ષમ સર્વર કોમ્પ્યુટર સાથે જોડાણ કરવા માટે કનેક્ટ ટુ સર્વરનો ઉપયોગ થાય છે. સર્ચ ફોર ફાઇલ્સ કઈ ડિરેક્ટરીમાં ફાઇલનો સંગ્રહ કર્યો છે જો તે આપણે ભૂલી ગયા હોય તો તેવા કિસ્સામાં આ વિકલ્પ ઉપયોગી છે. રિસેન્ટ ડોક્યુમેન્ટ હાલમાં જ ખોલેલી ફાઇલોની યાદી દર્શાવે છે. બુકમાર્ક વારંવાર ઉપયોગમાં લેવામાં આવેલી ડિરેક્ટરીઓને ઝડપથી ખોલવા માટે બુકમાર્ક ઉપયોગી છે. કદાચ તમે ઘરે ઇન્ટરનેટ વાપરતા હશો તો તમે કેટલીક વેબસાઇટ બુકમાર્ક કરેલી હોય છે જેથી ઝડપથી ખોલી શકાય. રિમૂવેબલ ડિવાઇસીસ એન્ડ ડિસ્કવર્ડ પાર્ટીશન કોઈપણ રિમૂવેબલ સાધન જ્યારે આપણે કોમ્પ્યુટર સાથે જોડી દઈએ છીએ ત્યારે તે આપોઆપ પ્રસ્થાપિત એટલે કે ઇન્સ્ટોલ થઈ મેનુમાં દેખાય છે. હવે વિદ્યાર્થીઓ પ્લેસીસ મેનુ પછી આપણે સિસ્ટમ મેનુની વાત કરીએ. ઉપયોગકર્તાને ઉબુન્ટુના પ્રસ્થાપન વધુ અનુકૂળ રીતે ગોઠવવાની તથા સિસ્ટમના વ્યવસ્થાપનની સુવિધા આપવામાં આવે છે. અહીંયા પ્રેફરન્સીસ અને એડમિનિસ્ટ્રેશન નામના બે સબ મેનુ અને અન્ય ત્રણ વિકલ્પ ઉપલબ્ધ હોય છે. એક પ્રેફરન્સીસ મેનુ આ સબ મેનુમાં જરૂરિયાત મુજબ ગોઠવવા માટે જુદા જુદા વિકલ્પો આપવામાં આવ્યા છે જે નીચે મુજબ છે. એબાઉટ મી હાલમાં લોગિન થયેલા ઉપયોગકર્તાને તેની પ્રોફાઇલ જોવા તથા સુધારવાની સુવિધા આપે છે. અપીયરન્સ ડેસ્કટોપના બેકગ્રાઉન્ડમાં રહેલા ચિત્ર બદલવા, પૂર્વનિર્ધારિત ફોન્ટ કે કદ નિશ્ચિત કરવા તેમજ થીમ પસંદ કરવાની સુવિધા પૂરી પાડે છે. અહીં વિઝ્યુઅલ ઇફેક્ટ માટેનો એક વિભાગ જેમાં દૃશ્યમાન અસરો માટેના ત્રણ સ્તર પૂરા પાડવામાં આવ્યા છે જે નોન નોર્મલ અને એક્સ્ટ્રા છે. આસિસ્ટિવ ટેકનોલોજી શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિઓ કોમ્પ્યુટરનો ઉપયોગ કરી શકે તે માટેના વિશિષ્ટ સંરચના પૂરી પાડે છે. મેઇન મેનુ મેનુમાં કયા વિકલ્પો દર્શાવવા જોઈએ અને કયા નથી દર્શાવવા તે નક્કી કરવા માટે. મોનિટર ડિસ્પ્લે રિઝોલ્યુશન બદલવા માટે. માઉસ પ્રેફરન્સીસ માઉસની ગોઠવણીને સુનિયોજિત કરવા માટે. નેટવર્ક કનેક્શન અને નેટવર્ક પ્રોક્સી નેટવર્કની સંરચના માટે. પાવર મેનેજમેન્ટ કોમ્પ્યુટરમાં વપરાતી વિદ્યુતની બચત તથા વાતાવરણની સુરક્ષા માટેના વિકલ્પો અહીંયા આપવામાં આવેલ છે. પ્રિફર્ડ એપ્લિકેશન ઉપયોગકર્તાને ઇન્ટરનેટ અને મલ્ટીમીડિયાના કાર્યો માટે મનપસંદ વિનિયોગ પસંદ કરવા. રિમોટ ડેસ્કટોપ આ વિકલ્પ ઉપયોગકર્તાને તેમનું ડેસ્કટોપ અન્ય ઉપયોગકર્તા સાથે વહેંચવાની શેર કરવાની સુવિધા પૂરી પાડે છે. સ્ક્રીન સેવર ડિસ્પ્લેને સતત બદલાતો રહે તે માટે આ વિકલ્પ ઉપયોગી છે. સાઉન્ડ ધ્વનિનું સ્તર નક્કી કરવા અન્ય ધ્વનિ સંબંધિત ઇનપુટ અને આઉટપુટ સંબંધિત વિકલ્પોનો ઉપયોગ કરવા. સ્ટાર્ટઅપ એપ્લિકેશન કોમ્પ્યુટર શરૂ કરવામાં આવે ત્યારે આપોઆપ
क्या प्रोग्राम कार्यान्वित थवा जोईए तेनु नियंत्रण करवा उबंटु वन संगीत खरीदीने कैनोनिकल संस्थाना क्लाउड पर मुकवानी सुविधा पूरी पाड़े छे विंडोज प्रोग्रामर द्वारा प्रोग्राम विंडो माटेना सादा विकल्पोनी सरचना करी शकाय छे विंडोज प्रोग्राम द्वारा प्रोग्राम विंडो माटेना सादा विकल्पोनी सरचना करी शकाय छे प्रेफरेंस मेनू बाद सिस्टम मेनू में बीजू छे एडमिनिस्ट्रेटर मेनू सिस्टम ना नियंत्रण अने संचालन माटेना जुदा जुदा विकल्पों आ सब मेनू में आवेला छे जे नीचे प्रमाणे छे डिस्क यूटिलिटी डिस्क अने तेना पार्टीशन जोवा डिस्क पार्टीशन नी रचना करवा के दूर करवा तेने सुधारवा के फॉर्मेट करवा फाइल सिस्टम ने प्रस्थापित એટલે કે ઇન્સ્ટોલ કે વિસ્થાપિત અનઇન્સ્ટોલ કરવા લેંગ્વેજ સપોર્ટ સિસ્ટમમાં ભારતીય તથા અન્ય ભાષાઓ માટેના સમર્થન ઉમેરવાની પરવાનગી આપે છે પ્રિન્ટિંગ પ્રિન્ટ જોબ નિયંત્રિત કરવા સોફ્ટવેર સોર્સિસ સોફ્ટવેરની પ્રસ્થાપના માટે ઇન્ટરનેટ પરના સંગ્રહકની સંરચના કરવા સ્નેપટિક પેકેજ મેનેજર સોફ્ટવેરની પ્રસ્તાવના કે વિસ્થાપના કરવા थिएटर कॉम्प्यूटर चालू करी सकाय तेवी बूटेबल फ्लैश डिस्क के पेन ड्राइव बनावा टाइम अने डेट सिस्टम तारीख समय अने टाइम जोन नी माहिती सॉफ्टवेर ने अंतिम आवृत्ति मेळववा यूजर अने ग्रुप कॉम्प्यूटर ऊपर उपयोगकर्ता अने तेमना जूथनुं संचालन करवा हेल्प एंड सपोर्ट उबंटू में मदद माटेनो दस्तावेजीकरण पूरु पाड़े छे अबाउट जीनोम उपयोग में लेवामां आवेल जीनोम डेस्कटॉपनी आवृत्ति तथा अन्य विगतो दर्शावे छे अबाउट उबंटू उपयोग में लेवामां आवेली उबंटूनी आवृत्ति तथा केटलीक परिचयात्मक नोंध दर्शावे छे एप्लिकेशन लॉन्चर वारंवार उपयोग में लेवाता विनियोगने एप्लिकेशन लॉन्चर स्वरूपे મૂકવા માટે ટોપ પેનલના મેનુ અને નોટિફિકેશન વિસ્તારની વચ્ચેના ભાગનો ઉપયોગ કરી શકાય એપ્લિકેશન લોન્ચર નાના આઇકન સ્વરૂપે રજૂ કરવામાં આવે છે મોઝિલા ફાયરફોક્સ વેબ બ્રાઉઝર અને ઉબુન્ટુનો સહાયક આંતર સ્થાપિત પ્રોગ્રામ એ બે પૂર્વ નિર્ધારિત લોન્ચર છે ટોપ પેનલમાં એપ્લિકેશન લોન્ચર ઉમેરવા માટેની બે રીત છે આઇકન બનાવવા માટે નામના ચિત્ર બનાવવા માટે કે સુધારવા માટેનો પ્રોગ્રામ છે જો ટોપ પેનલમાં વધુ પ્રમાણમાં લોન્ચર મૂકેલા હોય તો એડ ટુ પેનલની યાદીમાં ઉપલબ્ધ એવા એકથી વધુ સેપરેટર ઉમેરવા જોઈએ લોન્ચરની પેનલમાં ફેર ગોઠવણી ડ્રેગ એન્ડ ડ્રોપ ખસેડો અને છોડો ક્રિયા દ્વારા કરી શકાય છે એપ્લિકેશન લોન્ચરમાં આગળ જોઈએ ડ્રેગ અને ડ્રોપ ક્રિયા દ્વારા લોન્ચર અકસ્માતે ખસી ન જાય તે માટે લોક ટુ પેનલ વિકલ્પ ઉપયોગી છે લોન્ચર પેનલમાંથી દૂર કરવા માટે રિમૂવ ફ્રોમ પેનલ વિકલ્પનો ઉપયોગ થાય છે નોટિફિકેશન એરિયા પૂર્વનિર્ધારિત રીતે આ વિસ્તારમાં કેટલાક ઇન્ડિકેટર એપ્લેટ્સ આવેલા હોય છે સ્પીકરનું આઇકન ધરાવતા સાઉન્ડ એપ્લેટ દ્વારા ધ્વનિનું સ્તર નિયંત્રિત કરી શકાય છે તથા ધ્વનિને સત્વરે બંધ કે ચાલુ કરી શકાય છે ટોપ પેનલમાં આવેલું પરબીડિયું એટલે કે એન્વેલોપનું આઇકન એક પર્સનલ ઇન્ફોર્મેશન મેનેજમેન્ટ PIM ટૂંકું નામ દર્શાવે છે ચેટ ઇન્ટરનેટ મેસેજિંગ તથા કેલેન્ડરની ગોઠવણી જેવી પણ સુવિધા આપે છે ડેટ એન્ડ ટાઈમ એપ્લેટ વર્તમાન તારીખ અને સમય દર્શાવે છે નેટવર્ક જોડાણ કરવા માટે કે રદ કરવા માટેની સુવિધા નેટવર્ક એપ્લેટ દ્વારા મેળવી શકાય છે હવે એડમિનિસ્ટ્રેટર મેનુમાં મી મેનુ આવે છે આગળ હાલમાં લોગિન થયેલા ઉપયોગકર્તાના નામ દ્વારા તે દર્શાવવામાં આવે છે સોશિયલ નેટવર્કિંગ ત્વરિત ઉપયોગ તથા ક્લાઉડના ઉપયોગ માટે તે જરૂર છે મી મેનુમાં ઇન્ડિકેટર એપ્લેટ દ્વારા જે તે સાઇટ પરથી આવેલા નવા સંદેશાઓ ચેટ માટેની વિનંતીઓ વગેરે જોઈ શકાય છે અંતિમ વિકલ્પ ઉબુન્ટુ વન દ્વારા કેનોનિકલની ક્લાઉડ આધારિત નિઃશુલ્ક સેવા ઉબુન્ટુ વન
આપવામાં આવેલ છે. ઉબુન્ટુ 1 નો ઉપયોગ યુનિક્સ, લિનક્સ, વિન્ડોઝ તથા iOS ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પણ કરી શકાય છે. તેનું નિઃશુલ્ક ખાતું 5GB જગ્યા પૂરી પાડે છે. હવે સેશન મેનુ. ઉપયોગકર્તાની બેઠકને નિયંત્રિત કરવા માટેના વિકલ્પો આ મેનુમાં આપવામાં આવ્યા છે, જે નીચે પ્રમાણે છે. સેશન મેનુમાં આપણે શટડાઉન કરીએ જ્યારે પીરિયડ પૂરો થાય, કાં તો લોગઆઉટ થઈએ, તો અહીં આગળ કયા કયા વિકલ્પો છે સેશન મેનુમાં. લોક સ્ક્રીન, ગેસ્ટ સેશન, સ્વિચ ફ્રોમ ABC, લોગઆઉટ, હાઇબરનેટ, રિસ્ટાર્ટ, શટડાઉન. સેશન મેનુમાં આપણે લોગઆઉટ કરવાનું છે અથવા તો જરૂર પડે શટડાઉન કરવાનું છે. હવે વાત કરીએ બોટમ પેનલની. બોટમ પેનલમાં ડાબી બાજુ 100 ડેસ્કટોપ આઇકન છે અને જમણી બાજુ ટ્રેસ આઇકન છે. ટ્રેસ આઇકન એટલે મોબાઈલમાં ટ્રેસ આઇકનથી શું થાય છે, ડિલીટ થાય છે. વિન્ડોમાં રિસાયકલ બિન છે, ડિલીટ કરેલી ફાઇલો તેમાં સંગ્રહ થાય છે. તેવી જ રીતે ઉબુન્ટુ લિનક્સમાં ટ્રેસ આઇકન છે, તમે કશું ડિલીટ કરો તો તેમાં જાય. પછી તમે પાછું મેળવવું હોય તો રિસાયકલ બિનમાં જઈને રિસ્ટોર કરો, ટ્રેસમાં જઈને રિસ્ટોર કરો તો થશે. પણ જો રિસાયકલ બિનમાં એમ્પ્ટી કરી દેશો તો એ પછી કશું પાછું આવશે ને, એ બીજી વાર કરેલું ડિલીટ પરમેનન્ટ એવું ટ્રેસમાં પણ તમે એમ્પ્ટી કરી દો તો કાયમ માટે તેમાં રહેલું ડિલીટ કરેલો જે ડેટા છે પરમેનન્ટ ડિલીટ થઈ જાય. જ્યારે 100 ડેસ્કટોપ આઇકન પર ક્લિક કરવામાં આવે મિનિમાઇઝ થઈ જાય છે. બ્રાઉઝર દ્વારા દૂર કરવામાં આવેલ કોઈપણ ફાઇલ કે ફોલ્ડરને તત્કાલ ડિસ્કમાંથી દૂર કરવામાં આવતું નથી, પરંતુ તેનો સંગ્રહ ટ્રેસ સ્કેનમાં કરવામાં આવે છે. ડેસ્કટોપ ટોપ અને બોટમ પેનલની વચ્ચે આવેલા તમામ વિસ્તારને ડેસ્કટોપ તરીકે ઓળખવામાં આવે છે. વારંવાર ઉપયોગમાં લેવામાં આવતી હોય તેવી ફાઇલો અને ડિરેક્ટરી ઉપરાંત સત્વરે ખોલી શકાય તે માટે એપ્લિકેશન લોન્ચર પણ ઉમેરી શકાય છે. કોમ્પ્યુટરમાં કોઈ રિમૂવેબલ સાધન જોડવામાં આવે ત્યારે તેના માટેનું આઇકન ડેસ્કટોપ પર દર્શાવવામાં આવે છે. હવે આપણે જીનોમ ડેસ્કટોપના દેખાવને અનુકૂળ બનાવવા માટેની ડેસ્કટોપના દેખાવને અનુકૂળ બનાવવાની રીત. કસ્ટમાઇઝિંગ ધ અપીરિયન્સ ઓફ જીનોમ ડેસ્કટોપ. જુદી જુદી સુસંગત દર્શનીય સંરચનાઓના સમૂહને થીમ તરીકે ઓળખવામાં આવે છે. મોબાઈલમાં તમને થીમની ખબર છે. દ્રષ્ટિની ખામી ધરાવતા વ્યક્તિઓ માટે હાઈ કોન્ટ્રાસ્ટ ઇન્વર્સ થીમ આપવામાં આવેલી છે. ઉપયોગકર્તા નીચે પ્રમાણે આપેલી કેટલીક વિશિષ્ટ અસરો મેળવી શકે છે. ડેસ્કટોપ ક્યુબ એન્ડ રોટેટ ક્યુબ, મેગ્નિફાયર, એનહેન્સ ઝૂમ, ડેસ્કટોપ ઓપેસિટી, વિન્ડો પ્રિવ્યૂ, બ્લર વિન્ડો, ફેડિંગ વિન્ડો, મિનિમાઇઝ વિન્ડો, વોટર ઇફેક્ટ, વુબલી ઇફેક્ટ, એનિમેશન. દરેક વિદ્યાર્થીઓનો પાઠ 7 માટે ખૂબ ખૂબ આભાર.